વોટ્સએપ ના વાપરું, ફેસબુક ના વાપરું, મા બાપ ના સપના પૂરા કરવા છે, મા બાપ ના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે. આ લાઈન સાંભળીને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે આ વિડીયોમાં આપણે શેની વાત કરીશું. આજકાલ બાળકોથી લઈને યુવાનોને મોબાઈલનું ઘેરું લાગેલું છે. મોટાભાગના બાળકો અને યુવાનો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયા પાછળ વેડફે છે, જેના કારણે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે. ત્યારે આણંદના ખંભાતની કોમર્સ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઈ ફાસ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનના વળગણ સામે ગાંધીગીરી અપનાવતા સાર્વજનિક સ્થળોએ જઈને યુવાનો અને કિશોરોને ગુલાબનું ફૂલ અને પેન અર્પણ કરીને મોબાઈલનો ઓછો ઉપયોગ કરી ઈ ફાસ્ટ કરવા પ્રેરિત કર્યા હતા. આપણે આપણા સમયનો બેસ્ટ ઉપયોગ કરવો છે. મોબાઈલ ફોનના જે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે, લાઈક વોટ્સઅપ, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ ના બગાડીને આપણે આપણા ગોલ્ડન પીરિયડનો સારો એવો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં તેમજ સાર્વજનિક સ્થળો પર જઈને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે અનોખો ગરબો રજૂ કર્યો હતો, જે ગરબો નિહાળી લોકો અભિભૂત થયા હતા. તો બીજી તરફ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ અને સેન્ટ ઝેવિયર સ્કૂલના માધ્યમિક વિભાગના 200 વિદ્યાર્થીઓએ મોબાઈલનો દિવસમાં 6 કલાક માટે ઉપયોગ નહીં કરવા, ઈ ફાસ્ટ એટલે કે મોબાઈલ ઉપવાસ કરી સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે શપથ લીધા હતા. ફેસબુક ના વાપરું, મા બાપ ના સપના પૂરા કરવા છે, મા બાપ ના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે. આ એનો પહેલા જ 4 લાઈન છે, આખો ગરબો બનાવેલો છે. અને અમે ખંભાત બસ સ્ટેશને પણ આવ્યા, બસ સ્ટેશને અમને ઘણા બધા વિદ્યાર્થીઓ મોબાઈલમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, સ્નેપચેટ કરતા જોવા મળ્યા. અમે એમને પેન આપી અને એમને સમજાવ્યું કે આ જે જીવનનો અમૂલ્ય સમય છે એ આવી બિનજરૂરી બાબતો માટે ન વેડફી અને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી મા બાપના સપના પૂરા કરે. તો કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ અભિયાન અંતર્ગત મોબાઈલમાં વ્યસ્ત રહેતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન આપી મોબાઈલથી થતા નુકસાન અને બૌદ્ધિક વિકાસ રૂંધાતો હોવા અંગે સમજ આપી, ઈ ફાસ્ટ કરવા સમજાવી પ્રેરિત કર્યા હતા.